નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર પ્રિયંક ભટ્ટ. હું નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રખિયાલ અમદાવાદમાં કન્સલ્ટન્ટ કાર્ડિયાક વાસ્ક્યુલર અને થોરેસિક સર્જન છું. આજે હું આપની સાથે હૃદયના વાલ્વના રોગો વિશે વાત કરવા માગું છું. દરેક માણસના હૃદયમાં ચાર જાતના વાલ્વ હોય છે, ડાબી બાજુ બે અને જમણી બાજુ બે. આ વાલ્વનું કામ હૃદય લોહીનું એક ભ્રમણ એક જ દિશામાં થાય એનું રેગ્યુલેશન કરવાનું હોય છે. ઘણીવાર જન્મજાત રોગોને લીધે, ઇન્ફેક્શનને લીધે, ઉંમરના લીધે આમાંના કોઈ પણ વાલ્વમાં રોગ થઈ શકે છે, વાલ્વનું ફંક્શન ખરાબ થઈ શકે. જો આવી પરિસ્થિતિ થાય તો ધીરે ધીરે પેશન્ટને તકલીફ થવા માંડે, એમને શ્વાસ ચડે, બીજી બધી તકલીફો વધે અને ઘણીવાર એમને ઓપરેશનની પણ જરૂર પડી શકે. વાલ્વના રોગોની શરૂઆત યુઝ્યુઅલી શ્વાસ ચડવાથી થતી હોય છે. દર્દીને પોતાના યુઝ્યુઅલ કામમાં જે પોતે રેગ્યુલર કરી શકતો હતો એ કરવા માટે પણ અથવા એટલા જ કામના એફર્ટમાં એમને શ્વાસ ચડવા માંડે, એટલા જ ચાલવાથી હાંફી જવાય, એટલું જ ચાલવાથી હૃદયના ધબકારા વધી જાય, એમને બેસી જવું પડે, આરામ કરવો પડે, આવી રીતે ધીરે ધીરે શરૂઆત થતી હોય છે. પણ ધીરે ધીરે આ રોગ વધતા એમને નોર્મલ રૂટીન કામમાં અથવા તો બેઠા બેઠા પણ શ્વાસ ચડવા માંડે, દર્દી સૂઈ ન શકે, સૂવા જાય તો હાંફ ચડી જાય, એમને બેસી જવું પડે, થોડું ચાલે ખાંસી આવે, આવી બધી તકલીફો ધીરે 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 વધતી જાય છે અને પછી તેઓ ડૉક્ટર પાસે આવે છે. ઘણીવાર વાલ્વના રોગોના દર્દીને છાતીમાં પણ દુખાવો થતો હોય છે. આ દુખાવો છાતીના મધ્યના ભાગમાં અથવા તો ડાબી બાજુના ભાગમાં થાય, એની સાથે શ્વાસ ચડવાની પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. ઘણીવાર દર્દીને પોતાના હૃદયના ધબકારા વધી ગયા હોય એવી ફિલિંગ પણ આવે, અથવા તો જો કોઈ દર્દીને વધારે રોગ વધી જાય તો હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હોય એવું પણ એને ફિલિંગ આવે છે. ઘણીવાર દર્દીને પગમાં અથવા મોઢા પર સોજા આવે એવું પણ બને છે. આમાંના કોઈ પણ સિમ્પટમ્સ જો દર્દીને જોવા મળે તો એમને તાત્કાલિક કોઈ પણ સારી હૃદયની હોસ્પિટલમાં લઈ જઈ અને એમની તપાસ કરાવવી અનિવાર્ય બને છે. તપાસમાં ડૉક્ટર રૂટીન ઇન્વેસ્ટિગેશન સિવાય એમનો ECG, એમનો ઇકોકાર્ડિયોગ્રાફી અને જો જરૂર પડે તો એન્જિયોગ્રાફીની તપાસ પણ સૂચવી શકે છે. ઇકોકાર્ડિયોગ્રાફી એક એવો ટેસ્ટ છે જેને સાદી ભાષામાં હૃદયની સોનોગ્રાફી કહી શકાય, કે જેમાં એક પ્રોપ વડે હૃદયના જુદા જુદા ખાનાઓ વિશે, એના વાલ્વ વિશે, એના ફંક્શન વિશે, વાલ્વની રોગની કેટલી એક્સટેન્ડ છે, રોગ કેટલો આગળ વધી ગયો છે, એને હવે કઈ રીતે ટ્રીટમેન્ટ કરી શકાય અથવા ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં, આ બધી ઇન્ફોર્મેશન ઇકોકાર્ડિયોગ્રાફી વડે મળી શકે. અને એકવાર ઇકોકાર્ડિયોગ્રાફી થાય એના પછી ડૉક્ટર આગળ ડિસિઝન લઈ શકે કે એમને દવાઓથી ફાયદો થશે કે ઓપરેશનની જરૂર છે કે હજુ કોઈ બીજા ટેસ્ટની જરૂર છે, જેમ કે એન્જિયોગ્રાફી, કે એન્જિયોગ્રાફી કરાવવાથી એમને હૃદયની કોરોનરી આર્ટરીઝ કે હૃદયના અમુક જાતના પ્રેશર, એનું પણ વધારે ઇન્ફોર્મેશન મળી શકે. આ બધી તપાસ થયા પછી તમારા ડૉક્ટર તમને સૂચવી શકે કે હવે આગળ દવાઓ લેવાની જરૂર છે, કે કોઈ મેડિકલ પ્રોસિજરથી ફાયદો થાય, કે પછી ઓપરેશનની જરૂર છે. વાલ્વના દર્દીઓને યુઝ્યુઅલી અમે બે જાતના ઓપરેશનમાં સજેશન આપતા હોઈએ છીએ. જો પોસિબલ હોય, જો શક્ય હોય તો અમે દર્દીનો પોતાનો જ વાલ્વ રિપેર કરવાની સલાહ આપીએ છીએ. આ ઓપરેશન કરવાનો ફાયદો એવો રહે કે દર્દીનો પોતાનો જ વાલ્વ જે ભગવાને આપેલો છે એને જ રિપેર કરવાથી દર્દીને કોઈ એડિશનલ દવાઓ લેવી પડે નહીં, કે અમુક ડેન્જરસ દવાઓ હોય જે ના છૂટકે આપવી પડતી હોય એનાથી પણ દર્દી બચી શકે. જો રોગની એક્સટેન્ટ આગળ વધી ગઈ હોય અથવા રિપેર શક્ય ન હોય તો આપણે હૃદયનો વાલ્વ બદલવો પડે. હૃદયના વાલ્વ બદલવા માટે બે જાતના વાલ્વ અવેલેબલ હોય, એક મેટાલિક વાલ્વ અને એક પ્રાણીજન્ય અથવા બાયોપ્રોસ્થેટિક વાલ્વ. મેટાલિક વાલ્વ જેમ નામ સજેસ્ટ કરે છે કે એ મેટલનો બનેલો હોય અને એ વાલ્વ બદલ્યા પછી દર્દીને આજીવન લાઈફ લોંગ એક પ્રકારની દવા ખાવી પડે જેનાથી એનું હૃદય, એમનું લોહી પાતળું રહે. આ દવા એ દર્દી માટે એબ્સોલ્યુટલી રિક્વાયર્ડ મેડિસિન બની જાય, કે આમાં જો એ દર્દી બેદરકારી દાખવી અને જો દવા ન લે અથવા ભૂલી જાય અથવા એ પ્રમાણે ડૉક્ટરની સલાહ પ્રમાણેની દવાનો ડોઝ ન જાય તો એના બહુ મોટી આડઅસરો થઈ શકે. જો દર્દી રેગ્યુલર દવા લે
તો આ મેટાલિક વાલ્વ આખી જિંદગી દર્દીનો સાથ આપે અને દર્દી પોતાના બધા કામ રેગ્યુલર નિયમિત પ્રમાણે કરી શકે. મહેનતનું કામ, સ્કૂલ જવાનું અથવા કામે પોતાના કામે જઈ શકાય, ટ્રાવેલિંગ કરી શકાય, સ્પોર્ટ્સમાં ભાગ લઈ શકાય, બધું પોતાનું નોર્મલ લાઇફસ્ટાઈલ રેગ્યુલર પ્રમાણે જીવી શકે, પ્રોવાઇડેડ કે એ પોતાનું ધ્યાન રાખે અને દવાઓ નિયમિત રીતે લે. આજે ટેકનોલોજીકલ એડવાન્સીસને લીધે અમે એક એવી પ્રકારની સર્જરી પણ એડવાઇસ કરીએ છીએ જેને કહેવાય છે મિનિમલ ઇન્વેઝિવ અથવા કી હોલ સર્જરી. ઘણીવાર વાલના દર્દીઓ માટે અમે આવી સર્જરી પણ એડવાઇસ કરીએ કે જેમાં દર્દીને મોટો ચીરાની જરૂર ન પડે, પણ 4 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર નાનો ઇન્સિઝન એ પણ એક સાઈડમાંથી મૂકીને વાલ રિપ્લેસમેન્ટ થઈ શકે. બધા દર્દીઓના કેસમાં આ પોસિબલ ન હોય, પણ ઘણા પ્રોસિજર બધા પેશન્ટમાં પોસિબલ હોય કે જેનાથી દર્દી જલ્દી રિકવર થાય, જલ્દી પોતાનું વર્ક જોઈન કરી શકે અને એટ ધ સેમ ટાઈમ એની સેફટી અથવા એની લોંગેવિટીમાં કોઈ અસર ન પડે. વાલ રિપ્લેસમેન્ટ સર્જરી કર્યા પછી દર્દીએ દવાઓનું ધ્યાન રાખવું, એકદમ નિયમિત પ્રમાણે દવાઓ લેવી, એકદમ નિયમિત પ્રમાણે બ્લડ ટેસ્ટ કરાવો, એકદમ નિયમિત પ્રમાણે દર્દીએ હોસ્પિટલમાં આવી ડૉક્ટરની વિઝિટ કરવી એકદમ અનિવાર્ય બની જાય છે. જો દર્દી આમાં બેદરકારી દાખવે તો એને વાલ્વમાં મોટી તકલીફ થઈ શકે. એટલા માટે અમે હંમેશા જ્યારે પણ આવા ઓપરેશન કરીએ ત્યારે દર્દીને ખાસ ભલામણ કરીએ છીએ કે મહેરબાની કરીને જે પ્રમાણે ડૉક્ટર કહે એ પ્રમાણે દવા લો, એ પ્રમાણે ફોલોઅપ કરો, એ પ્રમાણે બ્લડ ટેસ્ટ કરાવો, તમને કોઈ વાંધો નહીં આવે. બીજી વસ્તુ, ખાવા પીવામાં અથવા લાઇફસ્ટાઇલમાં અથવા ટ્રાવેલિંગમાં અથવા તો એમના ડે ટુ ડે એક્ટિવિટીમાં કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન આવતું નથી. દર્દી જેમ ઓપરેશન પહેલાં જીવતો હતો અથવા ખાતો હતો અથવા કામ કરતો હતો અથવા તો ટ્રાવેલિંગ કરતો હતો અથવા તો જે પ્રમાણે એ પોતાનું ડે ટુ ડે રૂટીન કરતો હતો એક્ઝેક્ટલી એ જ પ્રમાણે એ કરી શકે, કદાચ વધારે સારી રીતે કરી શકે કારણ કે હવે એનો રોગ પણ નથી રહ્યો. પણ આ બધા માટે એમણે ડૉક્ટરની સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ લેવી બહુ જરૂરી છે. બીજી જાતનો વાલ છે એ બાયોપ્રોસ્થેટિક અથવા પ્રાણીજન્ય વાલ છે. આ વાલની ખાસિયત એવી છે કે જો આ વાલથી રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો દર્દીને કોઈ પણ પ્રકારનો એન્ટીકોગ્યુલેશન અથવા બ્લડ પાતળી કરવાનું દવા લેવી પડતી નથી. પણ આ વાલ્વમાં એનું ડિસએડવાન્ટેજ એવો છે કે આ વાલ્વ 10 વર્ષ 15 વર્ષ જ ચાલે, એટલે ઉંમર નાની હોય એવા દર્દીઓમાં આ વાલ્વ અમે રેકમેન્ડ કરતા નથી. પણ 60 મોટી ઉંમરવાળા દર્દીઓ માટે આ વાલ્વ એક રેવોલ્યુશનરી સર્જરી તરીકે મૂકી શકાય કે જેમાં એમને કોઈ પણ દવા લેવી પડતી નથી ઓપરેશન પછી અને દર્દી એકદમ નોર્મલ લાઇફસ્ટાઇલ જીવી શકે છે. થેન્ક યુ.